આજે દિવાળીને 7 દિવસનો સમય વીતી ગયો. રવિવારે દિવાળી હતી, આજે પણ દિવાળી છે, પરંતુ ખાસ કરીને જે વેકેશન છે અને દિવાળીનો માહોલ છે, તહેવારનો માહોલ છે, રજાનો માહોલ છે, તો બેટ દ્વારકા જે દ્વારકા દર્શન કરવા અમે આવે છે તે બેટ દ્વારકા જે કૃષ્ણ ભગવાનનું રહેઠાણ છે, નિવાસસ્થાન છે, ત્યાં દર્શન કરવા માટે યાત્રિકો અચૂક આવે છે. અને આજ જોઈ રહ્યા છો કે ખૂબ જ ધસારો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની જે આ ફેરીબોટ સર્વિસની જે આ જેટી છે ત્યાં જે યાત્રિકો આવે છે તેનું સંચાલન કરવું, જે અહીં સુરક્ષા કર્મીઓ છે તેના માટે પણ અત્યારે અઘરું છે. અને છેલ્લા 7 દિવસથી આ ધસારો રાબેતા મુજબ ચાલુ છે. કેટલાક યાત્રિકો આપણે સાથે છે. કહાં સે આયે સર આપ? રાજસ્થાન ઉદયપુર સંભાગ બાંસવાડા. અચ્છા, પહેલી બાર આયે ગુજરાત? નહીં, દૂસરી બાર આયે. કેસા લગ રહા હે આપકો ગુજરાતમાં? ગુજરાત અચ્છા હે. દ્વારકા દ્વારકા હે બહુ અચ્છી જગહ. સફાઈ કી વ્યવસ્થા નહીં હે, સ્વચ્છતા નહીં જરા નહીં હે, સફાઈ કી વ્યવસ્થા નહીં હે, બહુ ગંદગી જગહ જગહ પે બહુ હે. મંદિર ઓર દર્શન કિયા આપને? કહાં કહાં દર્શન કિયા? દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, સભી જગહ દર્શન કિયા. અચ્છા, યહાં કે લોગ ઓર આપ ટ્રાવેલ્સ મેં આયે હોંગે, ફોર વ્હીલ લેકે આયે હોંગે, ક્યા લગા આપકો રાજસ્થાન સે? રાજસ્થાન હે ગુજરાત ચૂર ચૂર ફેજો રહે, લોકો કા વ્યવહાર અચ્છા હે, બહુત કુછ અચ્છા હે, સફાઈ કે મામલે મેં ગંભીરતા નહીં હે. સફાઈ કે મામલે મેં ગંભીરતા નહીં હે. ઠીક હે. ઓર ક્યા બોલના ચાહતે માજી આપ? હમ પહેલે આયે થે 30 સાલ પહેલે. જી, પહેલે હમ એસે આયે થે. જી, અબ યે સબ મંડે. જી, અચ્છા લગા દર્શન કિયા? બહુત બઢિયા દર્શન કિયા, દર્શન કિયા. અચ્છા, અભી જો યે વેકેશન કા માહોલ હે ઓર ખાસ કરકે દિવાળી કા તહેવાર હે, તો આપને ઉદયપુર સે યહાં ગુજરાત ચુના આને કે લિયે ક્યા વજહ હે? ક્યુંકી હમને યે જગહ દેખી નહીં થી, યે હમકો દેખની થી ઓર બહોત તારીફ સુની થી જગહ કી, ઇસલિયે દેખા આપને. બહોત અચ્છી જગહ હે, બહોત સુંદર જગહ હે. દ્વારકા દર્શન કિયા? હા કિયા, બહોત 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 અચ્છી જગહ હે, અચ્છી જગહ હે, બહોત ઠીક હે. તો જે યાત્રિકો છે આ યાત્રિકો ક્યાંક ને ક્યાંક જે બેટ દ્વારકા અને દ્વારકા દર્શન કરી અને અભિભૂત થઈ રહ્યા છે, ખાસ કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે, અને જે સફાઈ બાબતે પણ યાત્રિકો કેટલાક કહી રહ્યા છે. પરંતુ આપણે સમજી શકાય એવી વાત છે કે લાખો હજારો યાત્રિકો આવતા હોય ત્યાં તહેવારના સમયમાં સફાઈમાં ક્યાંક ને ક્યાંક ચૂક જોવા મળી રહી છે. આપણે જોયું કે જે બેટ દ્વારકા છે તે આ ખાસ કરીને દિવાળીના સમયમાં હજારોની સંખ્યામાં જે વાહનો અને લાખોની સંખ્યામાં યાત્રિકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંચાલિત આ ફેરીબોટ સર્વિસ છે, આ ફેરીબોટ સર્વિસ લગભગ 160 જેટલી બોટ અહીં કાર્યરત છે. પરંતુ મેઇન મુદ્દો એ છે કે અમે અહીં 7 દિવસથી સતત આવીએ છીએ અને દ્વારકા ટુડેના દર્શકો માટે આની પહેલાં પણ અમે સ્ટોરી બતાવેલી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સુરક્ષાનો અને સલામતીનો સવાલ છે તે સીસીટીવી કેમેરા તો ગુજરાત મેરીટાઈમ બોર્ડે અહીં લગાડ્યા જ નથી, પરંતુ આ ઉપરાંત ગુજરાત મેરીટાઈમ બોર્ડના જે સુપરવાઇઝર છે તેમને પૂછતા તેમણે જણાવેલ છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડનો 1 સુપરવાઇઝર ગાર્ડ છે, આ ઉપરાંત 4 SRP છે અને 2-5 SRDના જવાનો છે. જ્યાં હજારો લાખો બહારથી યાત્રિકો આવે છે અને આટલો મોટો ધસારો છે ત્યારે જે સુરક્ષા અને સલામતીમાં જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની જે સંચાલન કરે છે તેની પણ આ એક ચૂક છે. કારણ કે આટલી મોટી ભીડ, આટલી મોટી જે લોકોનો ધસારો હોય ત્યારે જે ખાસ કરીને સંચાલન કરવું, 2 દિવસ પહેલાં અહીં એવો માહોલ હતો કે જે લોકો છે તે અડધા લોકો દર્શન કર્યા વિના દ્વારકા પરત જવું પડ્યું. કારણ કે અહીં જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંચાલિત જેટી છે આ જેટી ઉપર 1 બોટ જ લાંગરી શકાય અને 1 બોટ જે આવકમાં છે તેમના માટે રાખી શકાય, ત્યારે જે સંચાલન છે તે સંચાલનમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત મેરીટાઈમ બોર્ડની ચૂક છે. અને જે સુરક્ષાનો સવાલ છે તો ત્યાં જે પ્રમાણે અહીં પબ્લિકનો ધસારો છે અને ખાસ કરીને જે બહારથી લોકો આવી રહ્યા છે અહીંયા દર્શન કરવા માટે ત્યારે પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવેલ નથી. આ પ્રથમ વખત નથી, જન્માષ્ટમી છે, દિવાળી છે, ખાસ કરીને વેકેશનનો માહોલ હોય છે ત્યારે અહીં જે પૂરતી સુરક્ષા અને જે સુરક્ષા જવાનો અથવા જે સંચાલન સરસ રીતે થાય અને બહારથી જે લોકો આવે છે તે સરસ રીતે શાંતિથી બોટ દ્વારા બેટ દ્વારકા જઈ શકે, આવો જ માહોલ બેટ દ્વારકાની જેટી ઉપર પણ છે.
જ્યાં પણ એક એક આપણે જોયું કે હજારો લોકોની કતારો છે, પરંતુ તે એક સાથે ધસી આવે છે અને બોટમાં પણ આ જ પરિસ્થિતિ છે. તો ક્યાંક ને ક્યાંક જે ગુજરાત મેરીટાઈમ બોટ આ જે બોટ ફેરી બોટ સર્વિસનું સંચાલન કરી રહી છે, તેમણે સમજવું જોઈએ કે આવા સમયે વધારાના સુરક્ષા જવાનોને રાખવા પડે અને પોલીસની પણ મદદ લેવી પડે. આજે જે 7 દિવસ પછી પણ આપ જોઈ રહ્યા છો કે આજે આટલો ધસારો છે યાત્રિકોનો, તો જે લાભપાંચમ અથવા લાભપાંચમ પછીનો જે સમય હતો તેમાં આના કરતાં પણ વધારે ધસારો જોવા મળેલ હતો. કેમેરા પર્સન હિતેશ દાસાણી સાથે હું બુધાબા પાટી, ઓખા જેટી, દ્વારકા ટુડે.